પ્રણામ માધવ વિદ્યાલયના ઓનલાઇન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ સેવનમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગ્રામરનો અભ્યાસ કરીશું ગ્રામરમાં આજે આપણે ડાયલોગ રાઇટિંગનો અભ્યાસ કરીશું અગાઉના વિડીયોમાં આપણે ડાયલોગ વન અને ટુનો અભ્યાસ કર્યો હતો હવે આજે આપણે ડાયલોગ થ્રીનો એટલે કે થ્રી ફોર અને ફાઇવનો અભ્યાસ કરીશું તો આપણે ડાયલોગ રાઇટિંગ એટલે શું એ આપણે પહેલાં વિડિયોમાં જ્યારે જોયું ત્યારે એનો સમજ મેળવી હતી હવે જો અહીંયા આપણને ત્રણ નંબરનો ડાયલોગ આપેલો છે હાઉ ઓલ્ડ ઇઝ હી તે કેટલા વર્ષનો છે આપણે જે ડાયલોગ આપેલો છે એમાં જે મિનિંગ્સ આપેલા છે એટલે કે જે કૌશમ શબ્દો આપેલા છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ કે એટલે કે એનો સમજ મેળવીએ છીએ કે એનું મિનિંગ શું થાય છે

આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે આપણને આપેલું છે વાક્યો એમાં આપણે હવે એનો ઉપયોગ કરીને નીચેનો ડાયલોગ પૂર્ણ કરીશું તો અહીંયા ફ્રેન્ડ અને યુ આપણને સંવાદ આપેલો છે બંનેનો તો પહેલું જ આપણને આપેલું છે ખાલી જગ્યા પછી નીચે આપેલું છે યુ ધીસ ઇઝ ગુંજન આ ગુંજન છે હુ ઇઝ ધીસ આ કોણ છે તો નીચે શું લખેલું છે આ ગુંજન તો આપણે અહીંયા જે આન્સર લખેલા છે એને હું આવી રીતે છુપાવી દઉં કદાચ તો જુઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા કોઈ જ જવાબ લખેલો નથી તો આપણે જુઓ અહીંયા લખ્યું છે ધીસ ઇઝ ગુંજન આ ગુંજન છે હવે ઉપર આપણને જે વાક્યો આપેલા છે એમાં જુઓ વાળું વાક્ય કયું છે આગળનું વાક્ય જોઈએ ઇઝ હી યોર બ્રધર શું તે તારો ભાઈ છે તો આપણે શું કહીએ ના તે મારો ભાઈ નથી તે મારો હવે તમારો શું છે તો એ અહીંયા જુઓ આપણને ઉપર આપેલું છે કે હાવ ઓલ્ડ તે કેટલા વર્ષનો છે તો આપણે અહીંયા લખીશું નો હી ઇઝ માય નેબર જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ લખેલું હવે જુઓ નીચે આપણને આપેલું છે અહીંયા હી ઇઝ ટ્વેલ્વ યર્સ ઓલ્ડ તે બાર વર્ષનો છે

હવે કેટલીક વાર તમે જોઈ શકો છો કે તમને અહીંયા આ બંને નથી આવડતા તો એના સિવાયના પણ ડાયલોગની જે લાઈનો છે એ કમ્પ્લીટ કરી શકો અને છેલ્લે તમે એ ડાયલોગ કમ્પ્લીટ કરી શકો છો હવે જુઓ હી લાઈક્સ મ્યુઝિક ફ્રેન્ડ સેટ વોટ ઇઝ ગુંજન્સ ફાધર ગુંજનના પિતા શું છે તો જુઓ અહીંયા આપણને લખેલું જ છે કે ગુંજન્સ ફાધર ઇઝ ડોક્ટર ગુંજન ફાધર્સ ઇઝ અ ડોક્ટર તો અહીંયા આપણે લખી દઈશું આન્સરમાં કે ગુંજન્સ ફાધર્સ ઇઝ અ ડોક્ટર તો આવી રીતે આપણે ત્રણ નંબરનો ડાયલોગ કમ્પ્લીટ કર્યો હવે જુઓ ચાર નંબર હેડ સ્ટુડ ફર્સ્ટ એટ ધ બોર્ડ એક્ઝામ હેડ સ્ટુડ એટલે કે મારો જે ભાઈ છે અહીંયા આપણને આપેલું છે કે હેડ સ્ટુડ ફર્સ્ટ એટ ધ બોર્ડ એક્ઝામ તે બોર્ડની એક્ઝામમાં ફર્સ્ટ આવ્યો છે આઈ વિલ કમ એટલે કે હું આવીશ ટુ સેલિબ્રેટ માય બ્રધર્સ સક્સેસ સેલિબ્રેશન કરવાનું છે કે મારો ભાઈ જે છે સક્સેસ ગયો છે એટલે કે ઉત્તીર્ણ થયો છે સારા માર્ક્સ માટે આપણે અમે એનું સેલિબ્રેશન કરવાના છે એટલે કે એની પાર્ટી રાખેલ છે યુ લુક હેપી તું ખૂબ ખુશ દેખાય છે કોંગ્રેચ્યુલેશન્સ એટલે કે ખૂબ ખૂબ અભિનંદન હવે જુઓ હર્ષ સેડ હાય જયંતી તો જયંતિ શું કહે છે હાય હર્ષ ખાલી જગ્યા વોટ્સઅપ તો હર્ષ શું કહે છે યસ આઈ એમ વેરી હેપી હા હું બહુ જ ખુશ છું તો એવું આપણને જયંતિએ શું કહ્યું હશે કે યુ લુક હેપી એ આપણે જોઈ શકીએ છીએ કે તું ખુશ દેખાય છે શું

હેડ સ્ટુડ ફર્સ્ટ એટ ધ બોર્ડ એક્ઝામ એનો ભાઈ જે છે બોર્ડની એક્ઝામમાં ફર્સ્ટ આવ્યો છે માટે તે બહુ જ ખુશ છે ધેટ્સ એટલે કે ખૂબ ખૂબ જ જ સારું ઉત્તમ કોંગ્રેચ્યુલેશન્સ પછી શું કહે છે કોંગ્રેચ્યુલેશન્સ એટલે હર્ષ શું કહે છે જુઓ નીચે થેન્ક યુ તો અહીંયા આપણે જોઈ શકીએ કે એને થેન્ક યુ શા માટે કહ્યું કારણ કે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે એના ભાઈને માટે હવે જુઓ આગળ આપણને આપેલું છે થેન્ક યુ બટ આઈ હેવ કમ ટુ ઇન્વાઇટ ફોર યુ સોરી બટ આઈ હેવ કમ ટુ ઇન્વાઇટ યુ ફોર અ પાર્ટી પરંતુ હું તને ઇન્વાઇટ એટલે કે આમંત્રણ આપવા આવ્યો છું પાર્ટીમાં આવવા માટે જયંતિ સાઈડ સોરી પાર્ટી ફોર અ પાર્ટી તો પાર્ટી શેના માટે છે તો ટુ સેલિબ્રેટ પાર્ટી આપણે શું કરીએ છીએ ઉજવીએ છીએ પાર્ટીની ઉજવણી કરીએ છીએ પાર્ટીનું આપણે આયોજન કરીએ છીએ શાના માટે તો ટુ સેલિબ્રેટ માય બ્રધર્સ સક્સેસ મારા ભાઈની આટલી પ્રગતિ થઈ છે એના માટે અમે એક સેલિબ્રેશન કરી રહ્યા છીએ જયંતિ સેટ અપકોર્સ ચોક્કસ આઈ વિલ બી હેપી ટુ જોઈન યુ હું તમે હું આઈ વિલ બી હેપી ટુ જોઈન યુ હું તમારી સાથે ખુશીથી જોડાઈશ હર સેટ ધ પાર્ટી ઇઝ ઓન સેટરડે પાર્ટી ક્યારે છે એ કહે છે ઓન સેટરડે એટલે કે શનિવારે એટ સેવન પીએમ સાંજે સાત વાગે પ્લીઝ કમ ચોક્કસ આવજે મહેરબાની કરીને આવજે તો જયંતિ શું કહે છે શ્યોર આઈ વિલ કમ તો અહીંયા જુઓ આપણે જોઈ શકીએ છીએ આન્સર જે તમારે લખવાનું છે આઈ વિલ કમ તો આવી રીતે આપણે ચાર નંબરનો પણ ડાયલોગ શીખી ગયા આવે છે પાંચ નંબરનો ડાયલોગ આ ડાયલોગ રાઇટિંગ તમારે એક્ઝામમાં પૂછાય છે માટે તમારે તૈયાર કરવાનું છે હવે જુઓ દેર આર ફોર મેમ્બર્સ અહીંયા આપણને ફેમિલીનો ડાયલોગ આપેલો છે તો જુઓ આપણને આપેલું છે કે તમ આપણા કુટુંબમાં કેટલા સભ્યો છે એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે શું કહીએ દેર આર ફોર મેમ્બર્સ ઇન માય ફેમિલી બરાબર તો અહીંયા શું કહે છે મારા કુટુંબમાં સોરી મારે મારા કુટુંબમાં ચાર અથવા મારા ઘરમાં ચાર સભ્યો છે હાઉ મેની મેમ્બર્સ આર ધેર કેટલા મેમ્બર્સ છે એટલે કે દેર એટલે કે તમારી ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે માય બ્રધર્સ નેમ એટલે કે મારા ભાઈનું નામ વોટ ઇઝ યોર વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે વોટ ઇઝ યોર નેમ આપણે નથી પૂછતા વોટ ઇઝ યોર નેમ તો આપણે કહી શકીએ કે માય નેમ ઇઝ મીના માય નેમ ઇઝ ગીતા એવી રીતે આપણે જવાબ આપી શકીએ છીએ કે તમારું નામ શું છે માય ફાધર ઇઝ અ ફાર્મર મારા પિતા ફાર્મર છે એટલે કે ખેડૂત છે તો અહીંયા આપણે એમનો વ્યવસાય પણ આપેલો છે હવે આપણે જોઈએ કે ડાયલોગ આપણને અહીંયા આપેલો છે આભા અને આપણને તેજસ્વીનો સંવાદ આપેલો છે તો અહીંયા જુઓ આપણને આપેલું છે આભા સેટ વોટ ઇઝ યોર નેમ વોટ ઇઝ યોર નેમ એવું આપણને અહીંયા મેં જવાબ લખેલું છે પરંતુ જુઓ અહીંયા આપણને આપેલું છે કે માય નેમ ઇઝ તેજસ્વી તો આને શું જવાબ આપ્યો હશે આપણને પ્રશ્ન પૂછ્યો હશે વોટ ઇઝ યોર નેમ તો આપણે અહીંયા લખીશું વોટ ઇઝ યોર નેમ તો તેજસ્વી કહે છે માય નેમ ઇઝ તેજસ્વી પછી જુઓ નીચે આપણને આપે ખાલી જગ્યા ઇન યોર ફેમિલી ખાલી જગ્યા ઇન યોર ફેમિલી તો શું પૂછ્યું હશે તારા એના કુટુંબ વિશે પૂછ્યું હશે તો ઇન યોર ફેમિલી એટલે કે આપણને એવો કેવો પ્રશ્ન આપેલો છે ઉપર તો જુઓ

તો જુઓ આપણને અહીંયા પહેલું જ આપેલું છે કે ધેર આર ફોર મેમ્બર્સ ઇન માય ફેમિલી હવે કોણ કોણ છે માય ફાધર મધર બ્રધર એન્ડ મી બરાબર વોટ ઇઝ યોર ફાધર તો માય ફાધર ઇઝ ફાર્મર તેઓ ખેડૂત છે વોટ ઇઝ યોર બ્રધર નેમ તારા ભાઈનું નામ શું છે તો અહીંયા જુઓ આપણને નીચે આપેલું છે કે માય બ્રધર નેમ ઇઝ ગોપાલ બરાબર તો આપનો જે ઉપરનો આન્સર વધ્યો છે એ તમારે અહીંયા લખવાનું રહેશે કે માય બ્રધર નેમ ઇઝ ગોપાલ બરાબર તો આવી રીતે તમારે અહીંયા જે ડાયલોગ આપેલા છે ડાયલોગ પૂરવાના રહેશે અને આ ડાયલોગ તમારે તમારી ગ્રામરની નોટબુકમાં લખવાના છે અને આનો સતત તમારે અભ્યાસ કરવાનો રહેશે પ્રણામ થેન્ક યુ